શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ચિત્તલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિશે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં બીજું ચેપ્ટર આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ હોય છે તેના વિશે માહિતી મેળવીશું તમે લોકોએ બજારમાંથી ખરીદેલી વસ્તુઓ જેવી કે દૂધ ઘી માખણ મીઠું મરી મસાલા પીવાલાયક પાણી અથવા ફળોના રસ વગેરે શુદ્ધ છે કે નહીં તે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ છીએ તેના વિશે આપણે માહિતી મેળવીએ અહીં આપણને આકૃતિમાં કેટલીક વપરાશની વસ્તુઓ જે આપણે વાપરીએ છીએ તેની આકૃતિ આપેલી છે શું તમે રોજબરોજના ખાવાલાયક પદાર્થોમાં ડબ્બા પર લખેલા શુદ્ધની તરફ ધ્યાન આપ્યું છે એક સામાન્ય માણસ માટે શુદ્ધનો અર્થ ભેળસેળથી મુક્ત થાય છે પરંતુ વૈજ્ઞાનિકો માટે આ તમામ વસ્તુઓ ખરેખર જુદા જુદા પદાર્થોનું મિશ્રણ છે તેથી જ તેને શુદ્ધ ન કહી શકાય ઉદાહરણ તરીકે દૂધ એ પાણી ચરબી પ્રોટીન વગેરેનું મિશ્રણ છે જ્યારે કોઈ વૈજ્ઞાનિક કોઈ દ્રવ્યને શુદ્ધ કહે છે ત્યારે તેનો અર્થ એવો થાય છે કે તે દ્રવ્યમાં રહેલા દરેક કણોના રાસાયણિક ગુણધર્મો સમાન છે એક એક શુદ્ધ પદાર્થ જ પ્રકારના કણોનો બનેલો હોય છે આપણી આસપાસ જોવા મળતા દ્રવ્ય એટલે કે પદાર્થોને ધ્યાનથી જોઈશું તો તેઓ બે અથવા તો બે કે તેથી વધુ ઘટકોના મિશ્રણથી બનેલા હોય છે આથી તેને શુદ્ધ ન કહી શકાય

દ્વારા પાણીથી અલગ કરી શકાય છે તેમ છતાં સોડિયમ ક્લોરાઇડ પોતાનો એક પદાર્થ છે અને તેઓ ભૌતિક પ્રક્રમ દ્વારા તેના ઘટક તત્વોમાં અલગ કરી શકાતો નથી એટલે કે તેને વિભાજિત કરી શકાતો નથી તેવી જ રીતે ખાંડ એક પદાર્થ છે કેમ કે એક જ પ્રકારના પણ શુદ્ધ દ્રવ્યોના બનેલા છે અને તેનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય છે ઠંડુ પીણું અને માટી એક જ પ્રકારના કણો ધરાવતા પદાર્થો નથી કોઈ એક પદાર્થના પ્રાપ્તિ સ્થાનો ભલે ગમે તે હોય પરંતુ તેના ગુણધર્મો એક સમાન રહે છે તેથી આપણે કહી શકીએ કે મિશ્રણ એ

પચાસ મિલીલીટર પાણી લઈ અને એક ચમચી સલ્ફેટ પાવડર સલ્ફેટ પાવડર લઈ તેમાં ઉમેરો જૂથ સી અને જૂથ ડી જુદી જુદી માત્રામાં કોપર સલ્ફેટ પોટેશિયમ પરમેગ્ને અથવા તો સામાન્ય ક્ષાર લઈ શકે ઉપયોક્ત ઘટક કણોને મિશ્ર કરી મિશ્રણ બનાવે છે હવે જૂથ અને વિદ્યાર્થી પાસે સમગ્ર રીતે એક સમાન ધરાવતું મિશ્રણ છે આ પ્રકારના મિશ્રણને સમાંગ મિશ્રણ અથવા તો દ્રાવણ કહેવામાં આવે છે આ પ્રકારના મિશ્રણમાં બીજા કેટલાક ઉદાહરણો છે જેવા કે મીઠાનું પાણીમાં બનાવેલું દ્રાવણ ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ બંને જૂથ પાસે રહેલા દ્રાવણોના રંગની સરખામણી કરો બંને જૂથ પાસે કોપરના સલ્ફેટનું દ્રાવણ છે તેમ છતાં તેમ છતાં બંને જૂથ પાસેના દ્રાવણોના રંગની તીવ્રતા અલગ અલગ હોય છે તે દર્શાવે છે કે સમાંગ મિશ્રણનું સંગઠન અલગ હોઈ શકે છે જૂથ સી અને જૂથ ડી પાસે જે મિશ્રણ છે તેના ભાગો ભૌતિક રીતે અલગ છે અને અસમાન સંરચના ધરાવતા હોય છે આવા મિશ્રણને વિષમાંગ મિશ્રણો કહેવામાં આવે છે આ પ્રકારના મિશ્રણના આપણે બીજા ઉદાહરણ આપીએ તો કે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું અને લોખંડના વહેરનું મિશ્રણ મીઠું અને સલ્ફરનું મિશ્રણ તથા પાણી અને તેલનું મિશ્રણ આ પ્રકારના મિશ્રણના ઉદાહરણ છે હવે આપણે બીજી બીજી પ્રવૃત્તિ જોઈએ તો પ્રવૃત્તિમાં આ જૂથ રાખવાના છે અને ચારે ચાર જૂથે નીચે પ્રમાણે વહેંચણી કરવાની છે જૂથ એના વિદ્યાર્થી એ કોપર સલ્ફેટના થોડાક સ્ફટિક લેવાના છે જૂથ બી ના વિદ્યાર્થીએ એક ચમચી કોપર સલ્ફેટ લેવાનો છે જૂથ શીના વિદ્યાર્થીએ ચોકનો ભૂકો અથવા તો ઘઉંનો ભૂકો લેવાનો છે જૂથ ડીના વિદ્યાર્થીએ દૂધ અથવા તો શાહીના થોડાક ટીપા લો દરેક જૂથે આપેલ નમૂનાને પાણીમાં ઉમેરીને કાચના સળિયા વડે બરાબર હલાવો શું મિશ્રણમાં સૂક્ષ્મ કણો જોઈ શકાય છે તો તમે ટોર્ચમાંથી પ્રકાશના કિરણનો મિશ્રણ ધરાવતા પાત્રમાં આરપાર પસાર કરો અને તેનું અવલોકન કરો શું પ્રકાશના કિરણોનો માર્ગ જોઈ શકાય છે થોડા સમય માટે મિશ્રણને ખલેલ પહોંચાડ્યા વગર જ મૂકી રાખો હવે શું મિશ્રણ સ્થિર થાય છે અથવા તો શું થોડા સમય પછી મિશ્રણના કોઈ ઘટક કણોનું તળિયે જમા થવાનું શરૂ થાય છે તો મિશ્રણને ગાળી લો ઉપર કોઈ અવશેષ જમા થાય છે વર્ગખંડમાં હવે આની ચર્ચા કરો તો તમે જોશો કે જૂથ એ અને જૂથ સી ને નિલંબન મળેલ છે જૂથ ડી ને કલીલ દ્રાવણ મળેલ છે અહીં આપણને આકૃતિમાં ગારણની આકૃતિ દર્શાવેલી છે હવે આપણે જોઈએ કે દ્રાવણ કોને કહીએ દ્રાવણ બે કે તેથી વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ છે તમે તમારા રોજબરોજના જીવનમાં ઘણા બધા આવેલા હશો જેવા કે લીંબુનું શરબત સોડા વોટર વગેરે દ્રાવણના ઉદાહરણો છે સામાન્ય રીતે આપણે દ્રાવણને પ્રવાહી સ્વરૂપે વિચારીએ છીએ જેમાં ઘન પ્રવાહી અથવા વાયુ દ્રાવ્ય થયેલ હોય છે પરંતુ આપણી પાસે ઘન દ્રાવણો અને વાયુ દ્રાવણો પણ છે દ્રાવણના કણોમાં સમાંગતા જોવા મળે છે ઉદાહરણ તરીકે લીંબુનું શરબત હંમેશા એક સરખો સ્વાદ ધરાવે છે તે દર્શાવે છે કે ખાંડ અને મીઠાના કણો દ્રાવણમાં સમાન રીતે ફેલાયેલા હોય છે અહીં આપણે જોઈએ મિશ્ર ધાતુઓ તો એ મિશ્ર ધાતુઓ કોને કહીએ તો મિશ્ર ધાતુઓ એ કે બે કે તેથી વધુ ધાતુઓ અથવા એક ધાતુ અને એક અધાતુનું મિશ્રણ હોય છે અને તેને ભૌતિક પદ્ધતિઓ દ્વારા ક્યારેય તેના મૂળભૂત ઘટકોમાં અલગ કરી શકાતી નથી પરંતુ તેમની તેમ છતાં મિશ્ર ધાતુને મિશ્રણ કર મિશ્રણ તરીકે ગણવામાં આવે છે કારણ કે તે તેના ઘટક તત્વોના ગુણધર્મો દર્શાવે છે અને તે અલગ અલગ ધરાવે શકે છે ઉદાહરણ તરીકે પિત્તળ જેવું જસત અને તાંબુ સિત્તેર ટકા જેવું મિશ્રણ હોય છે દ્રાવણમાં ઘટક કણો તરીકે દ્રાવક અને દ્રાવ્ય હોય છે દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે છે તેને દ્રાવક કહે છે અને દ્રાવણનો જે ઘટકકણ દ્રાવણમાં ઓગળે છે તેને દ્રાવ્ય કહે છે હવે આપણે તેના ઉદાહરણ જોઈએ તો ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ એ ઘરનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ છે આ દ્રાવણમાં ખાંડ દ્રાવ્ય અને પાણી દ્રાવક છે બીજું ઉદાહરણ છે આયોડીન ના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ટીચર આયોડીન કહે છે જેમાં આયોડીન દ્રાવ્ય અને આલ્કોહોલ દ્રાવક છે ત્રીજું ઉદાહરણ જોઈએ તેમાં સોડા વોટર જેવું વાયુયુક્ત પીણું વાયુનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય અને પાણી દ્રાવક તરીકે હોય છે ચોથું ઉદાહરણ જોઈએ તેમાં હવા એ વાયુનું વાયુમાં બનેલું દ્રાવણ છે હવા ઘણા બધા વાયુઓનું સમાંગ મિશ્રણ છે જેના બે મુખ્ય ઘટક ઓક્સિજન અને નાઇટ્રોજન છે જેમાં ઓક્સિજન એકવીસ ટકા જેવો છે અને નાઇટ્રોજન ઇથ્યોતેર ટકા જેવો છે બીજા વાયુઓ તેમાં ઘણી ઓછી માત્રામાં રહેલા હોય છે દ્રાવણના ગુણધર્મો દ્રાવણ સમાંગ મિશ્રણ છે દ્રાવણના કણોનો વ્યાસ નેનોમીટર ઓછો હોય છે તેથી તે નરી આંખે જોઈ શકાતા નથી દ્રાવણના કણોનું કદ અતિ સૂક્ષ્મ હોવાને કારણે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું તે પ્રકિરણ કરી શકતો નથી

Thank you.